एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। કોંગ્રેસ અને એનસીપી એ કોમન મિનિમમ પ્રોગ્રામ માટે એક કમિટી બનાવી છે અને કોંગ્રેસ અને એનસીપી ના નેતાઓને મળીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારી વાતચીત યોગ્ય દિશામાં થઈ રહી છે। મહારાષ્ટ્રમાં ખુરશીની ખેંચતાણ હજી બંધ નથી થઈ ત્યારે શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાની ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ તે સફળ થાય તે પહેલા જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે। આ દરમિયાન બુધવારે કોંગ્રેસ અને એનસીપીએ પણ કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવા માટે 5-5 નેતાઓની એક કમિટી બનાવી છે। આ કમિટીમાં સામેલ કોંગ્રેસ નેતાઓ શિવસેના નેતા સંજય રાઉત સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી, ત્યાર પછી આ નેતાઓને મળવા ઉદ્ધવ ઠાકરે હોટેલ ટ્રાઇડન્ટ પહોંચ્યા હતા। બેઠક પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો અમે વાતચીતની શરૂઆત કરી છે તો એ યોગ્ય દિશામાં છે અને યોગ્ય સમયે સરકાર ગઠન વિશે જાહેરાત કરાશે। બીજી બાજુ સંજય રાઉતને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। હોસ્પિટલમાંથી નીકળતા રાઉતે ફરી એકવાર દાવો કર્યો હતો કે રાજ્યમાં જલ્દી જ સરકાર બનશે અને મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે।